સાબરકાંઠામાં કરુણા અભિયાન 2019 સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રાજુલબેનની હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ઘાયલ થયેલ પક્ષીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રાજુલબેન દેસાઈ સહિતના ગાયક કલાકાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તરાયણની મજા સાથે કોઈનો જીવ ન જાય તેવી કાળજી રાખવામાં આવી હતી. તેમજ તેઓએ મોડાસાની યુવતીના પરિવાર સાથે અને ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી. ત્યારે સાપરમાં કૃપા ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના દિવસે બર્ડ્સ રેસ્ક્યુ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. તેમજ બર્ડ કેમ્પની સાથોસાથ બટુક ભોજન અને બર્ડ ફીડર ચકલીના માળા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે પત્રકારત્વ એ લોકશાહીની ચોથી જાગીર છે અને જ્યારે પત્રકારત્વ એક પોઝિટિવ મેસેજ સમાજને આપે છે કે દેશને આપે છે એ ખરેખર આપણા સૌ માટે એક આનંદની વાત છે. માટે સૌ પ્રથમ તો હું આ પત્રકારત્વ આ ગ્રુપ જે છે એક્ટિવ મીડિયા ગ્રુપ એમને અભિનંદન આપું છું કે સમાજને એક રાહ ચીંધવા માટેને આજનો યુથ સોશિયલ મીડિયા થકી પણ એક પોઝિટિવ મેસેજ વાઇડ કરે. અને એ પણ તમે જુઓ કે અબોલ પશુઓ આજે ઉત્તરાયણના જેવા તહેવારમાં આવા પશુ પક્ષીઓ જે ઇન્જર્ડ થાય છે તો એમને તાત્કાલિક જો સારવાર મળી રહે તો એમને આપણે બચાવી શકીએ છીએ. એના માટે કરુણા અભિયાન 2020 નામ આપી અને જે એક્ટિવ ગ્રુપ મીડિયાએ દિગેશભાઈ, જિજ્ઞેશભાઈ, જયરામભાઈ, નિકુંજભાઈ આ લોકોની અને આખી ટીમ મીડિયાની ટીમે જે અભિયાન કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એની સાથે સાથે આનંદ એ વાત છે કે આપણી સરકારી મશીનરી પણ એની સાથે જોડાઈ છે. જિલ્લા પશુપાલન અધિકારીનો પણ એમાં સાથ સહકાર રહેશે. હેલ્પલાઇન નંબર 1965 એ પણ આમાં જોડાયેલા છે. અને 13, 14, 15 જાન્યુઆરી આ 3 દિવસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાંથી કોઈ પણ પશુ પક્ષીના આવા જે પણ સમાચાર અહીંયા આપે છે તો એમને તાત્કાલિક અહીંયા લાવી અને સારવાર તાત્કાલિક આપવામાં આવશે. એટલે અહિંસા ધર્મને જે આપણે લાગુ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની ઈજા એ પશુ પક્ષીઓ અબોલ પશુ પક્ષીઓને ન થાય અને એમની આપણે કઈ રીતે તો એક હું માનું છું આ સારો મેસેજ છે. સમાજને આજના યુથને એક સારો મેસેજ આ એક્ટિવ મીડિયા ગ્રુપ આપી રહ્યું છે જે ખરેખર પ્રશંસનીય છે. મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસાના 19 વર્ષીય દીકરીની જે આ ઘટના છે દુઃખદ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ આજે ખાસ એની વિઝિટે જનાર છે. મુલાકાતે અમે ત્યાં સ્થળ પર જઈ અને સાચી હકીકત જે છે ગુનાની એ જાણવા માટેનો મારો પ્રયત્ન રહેશે. એના માટે જે મૃતક દીકરી છે એના પરિવારજનો સાથે મુલાકાત, સ્થળ પર જઈ અને ત્યાં રૂબરૂ મુલાકાત કરવાની છે અને સેકન્ડ કે પોલીસ ડિપાર્ટમેન્ટ જેના પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે તો એ તંત્રની કામગીરી કેવી રહી છે અને લાઈવ ટુડે એનું શું સ્ટેટસ છે. જાણવા મળેલ માહિતી પ્રમાણે 3 આરોપી જે છે એ ત્યાં હાજર થયેલ છે અને 1 આરોપી હજુ ફરાર છે. તો આ દિશામાં ઇન્વેસ્ટિગેશન કેટલે સુધી પહોંચ્યું છું અને જો કોઈ પણ મહિલા સાથે ખોટું થયું છે, કોઈ પણ મહિલા ગુનાનો ભોગ બની છે, અન્યાય થયો છે તો હું માનું છું કે કોઈ પણ દીકરી હોય એ ભારત દેશની દીકરી છે અને એને ન્યાય મળવો જોઈએ. રાષ્ટ્રીય મહિલા આયોગ એ કોઈ પણ મહિલાને ન્યાય અપાવવા માટે એની સાથે જ ખડું છે.
એ અમારું સ્ટેન્ડ. હું એવું માનું છું કે જ્યાં સુધી હું પોતે ત્યાં જઈ અને રાષ્ટ્રીય મહિલા આયોગની અમારી ટીમ ત્યાં જઈ અને તપાસ કરી અને એકચ્યુઅલી ફેક્ટ શું છે એ જાણી અને પછી આ વિષય પર હું થોડું પ્રકાશ